પ્રશ્ન નંબર એક, નીચે આપેલી સંખ્યાના ગુણોત્તર શોધવાના છે કે 5 રૂપિયાનો 50 પૈસા સર, 2 હોવું જોઈએ કા રૂપિયામાં કે 2 હોવું જોઈએ પૈસામાં, ગુણોત્તર મેળવો હોય તો 2 ના એકમ હરખા હોવા જોઈએ, તો 1 રૂપિયામાં છે ને 1 પૈસામાં, તો હવે નક્કી કરવાનું આપણે રૂપિયામાંથી પૈસામાં જવું હલવું પડે કે પૈસામાંથી રૂપિયામાં, પૈસામાં જવું, તો રૂપિયામાંથી પૈસામાં જવું હલવું પડે, તો રૂપિયાને ફેરવી નાખવાનું પૈસામાં, તો 5 રૂપિયાને પૈસામાં ફેરવું હોય તો 5 રૂપિયા બરાબર કેટલા પૈસા, 500 પૈસા થાય, 500 પૈસાનો કેની સાથે ગુણાકાર છે, તો 500 પૈસાનો 50 પૈસા સાથે છે ગુણોત્તર છે, તો હવે આ બેનો લઈ લેવાનો ગુણોત્તર, 500 ના છેદમાં 50 એટલે 500 ના છેદમાં 50 ગુણોત્તર બરાબર બરાબર 500, જી 5 રૂપિયાને પૈસામાં ફેરવું, છેદમાં 50 પૈસા આપેલા છે, 50 10 500 એટલે 10 છેદમાં કઈ ના હોય તો 1 એટલે 10 જેમ 1, એટલું કમ્પ્લીટ 10 જેમ 1. હવે બીજો દાખલો છે, એમાં 15 કિલોગ્રામનો અને 210 ગ્રામનો ગુણોત્તર લેવાનો છે, 15 કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવા હલવા પડે કે 215 કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવા હલવા પડે, તો 15 કિલો ને ગ્રામમાં ફેરવાનું, 15 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય, 15 હજાર ગ્રામ, એનો 210 ગ્રામ, 15 હજાર ગ્રામ અને 210 ગ્રામ સાથે લેવાનો છે, તો 15 હજાર ના છેદમાં 210, આ 15 હજાર ગુણોત્તર બરાબર, ગુણોત્તર બરાબર આપણે પેલા 15 કિલો હતું એને ફેરવ્યું ગ્રામમાં, એટલે 15 હજાર ગ્રામ છેદમાં 210, મીંડું ગયું, બેમાં કેટલાની 3 ની ચાવી લાગે, તો અહીંયા 3 વડે હકી તો 3 7 21, અહીંયા 3 વડે હકી તો 3 5 15 ને 2 મીંડા એટલે 500 જેમ 7. આ બીજો દાખલો કમ્પ્લીટ. પછી ત્રીજો.